થોડા દિવસ અગાઉ પાંજરાપોળ વિસ્તારમાં આવેલી સરકારી પોલિટેકનિક પર ચાલુ કોલેજમાં આશરે 40 થી 50 જેટલા લુખ્ખા તત્વો આવી એક યુવતીની છેડતી કરી હતી, જેથી અધ્યાપક દ્વારા ક્લાસનો દરવાજો બંધ કરવામાં આવ્યો હતો. લુખ્ખાઓ દ્વારા દરવાજો તોડી અંદર ઘૂસીને યુવતીની છેડતી કરી હતી, જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને મહિલા સેલમાં માત્ર અરજી આપવામાં આવી હતી. તાજેતરમાં જે બનાવ બન્યો છે એ બનાવ અન્વયે એ શિસ્ત અને અપીલના નિયમો અનુસાર અહેવાલો અને નિવેદનો મળ્યા બાદ અગાઉ ભૂતકાળમાં કરેલી કાર્યવાહી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ફરિયાદ બંને સ્ટેશને આપવામાં આવેલી છે. ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા ગયા હોય એમ ઘટના બની ગયા બાદ અચાનક જાગેલા પોલિટેકનિકના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીનીઓને માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં શીખવામાં આવ્યું હતું કે કઈ રીતે યુવતીઓને અસામાજિક તત્વોનો સામનો કરવો અને જો તેની છેડતી થાય તો ત્વરિત પ્રતિકાર કઈ રીતે કરવો. એક્ચ્યુઅલી ખાલી ગર્લ્સ પોલિટેકનિકમાં નહીં પણ અમદાવાદની મોસ્ટ બધી જ કોલેજ છે, બરાબર. ત્યાં આગળ હું મહિલા સંરક્ષણ તાલીમ આપું છું. મારો આખો 2 કલાકનો પ્રોગ્રામ હોય છે અને એનો જે મેઇન મકસદ છે તો બહેનોને ફાઇટ વિશે, એટલે કે જ્યારે કોઈ પણ ક્રિટિકલ સિચ્યુએશન્સમાં એ લોકો ફસાઈ જાય છે ત્યારે પોતાનો સામનો કઈ રીતે કરવો. કારણ કે બહેનો છે આજના જમાની અંદર કોલેજ જાય છે, બધી જગ્યાએ લિબર્ટી મળે છે, પણ સાથે સેલ્ફ ડિફેન્સ એવી જે ભારત દેશના બહુ સાધુઓ જે કલા શોધી છે, બરાબર, એ શીખતા નથી. તો એના માટે એક પોલીસ કમિશનર પહેલ છે કે આ શૈલી છે બધાએ શીખવી જ જોઈએ. તો બીજી તરફ યુનિવર્સિટી પોલીસે મળેલી અરજીના આધારે એક યુવકની ધરપકડ કરી છે. તેના નિવેદન, અન્ય આરોપીના નામ અને કેમ છેડતી કરવા ગયા હતા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. અરજદાર એક વિદ્યાર્થીની છે, એમણે અમને અરજી આપી કે અમુક વિદ્યાર્થીઓ જે છે પાર્કિંગ પ્લેસની અંદર કંઈક કમેન્ટ પાસ કરી એ બાબતે અરજી આપતા અમે એમના આરોપી છે રચિત બાબુલાલ પટેલ એમને 151 હેઠળ ધરપકડ કરી છે અને બીજા 2 વિદ્યાર્થીઓ એમની જે સાથે છે એમને પકડવા માટેની તજવીજ ચાલુ છે અને આરોપીને અત્યારે લોકઅપમાં છે. આગળમાં બીજા જે 2 છોકરાઓ છે એમને પકડવા માટે રચિતના જવાબમાં જોઈએ કોણ કોણ છે એમની સાથે, એ આધારે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચાલુ લેક્ચરમાં કોલેજમાં ઘૂસી જઈ લુખ્ખા તત્વો દ્વારા આતંક મચાવવામાં આવે છે, ત્યારે જો પોલીસ સૂત્રોની વાત માનીએ તો કોલેજ સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદ કરવા તૈયાર નથી, ત્યારે શું કોલેજ સત્તાધીશો જ લુખ્ખા તત્વોને છાવરી રહ્યા છે તેવો સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. કેમેરામેન રોનક ગોસ્વામી સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.